ગુડ મોર્નિંગ નમસ્તે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પહોંચ્યા છીએ ઉપયોગની વખારના પ્રકારો તો ઉપયોગની દ્રષ્ટિએ વખારના બે પ્રકાર છે એક છે સામાન્ય વખાર અને એક છે વિશિષ્ટ વખાર સામાન્ય વખાર કોને કહેવાય તો સામાન્ય વખાર એટલે અહીં આપણને સમજાવે છે જે માલસામાનના સંગ્રહ જાળવણી અને સુરક્ષા માટે ખાસ અથવા અલાયદી અલાયદી એટલે કે વિશિષ્ટ પ્રકારની અલાયદી એટલે કે વિશિષ્ટ પ્રકારની એટલે શું કે છે જે માલસામાનના સંગ્રહ જાળવણીને સુરક્ષા માટે ખાસ અલાયદી સેવા ન આપવી પડે તેઓ માલ રાખવાની વખારને સામાન્ય વખાર કહે છે આમાં અલાયદી સેવાની કોઈ જરૂરિયાત રહેતી નથી અહીં તમારે કોઈ વિશિષ્ટ વખારની જરૂરિયાત રહેતી નથી દાખલા તરીકે ફટાકડા છે તો એના માટે અલાયદી વખાર જોઈએ એવી જ રીતે દૂધ રાખવા માટે અલાયદી વખાર જોઈએ આઈસ્ક્રીમ રાખવા માટે અલાયદી વખાર જોઈએ કારણ કે એને કોલ્ડ સ્ટોરેજમાં રાખવું પડે ઠંડા એટમોસ્ફિયરમાં રાખવું પડે તો કે છે કે ભાઈ એવી અલાયદી વખાર ન હોય આ વખારોમાં લગભગ બધા જ પ્રકારનો આકાર કદ વજન અને સ્વરૂપવાળા માલને રાખવામાં આવે છે આ પ્રકારની વખારો મોટા પ્રમાણમાં જોવા મળે છે સામાન્ય વખારે મોટા પ્રમાણમાં જોવા મળે અને આ વખાર જે છે એમાં કોઈ પણ કદનો કોઈ પણ આકારનો કોઈપણ વજનનો માલસામાન રાખવામાં આવે છે એના પછી છે જે માલસામાનનો સંગ્રહ જાળવણી એટલે કે વિશિષ્ટ વખાર તો વિશિષ્ટ વખારમાં શું કહે છે જે માલસામાનનો સંગ્રહ જાળવણી અને સુરક્ષા માટે ખાસ અથવા અલાયદી સેવા આપવી પડે તેવા માલને રાખવાની વખારને વિશિષ્ટ વખાર કહે છે જેમાં જાળવણીને સુરક્ષા માટે ખાસ તથા અલાયદી સેવા સારામાં સારી અલાયદી સેવા હોવી જોઈએ એટલે કે તમામ પ્રકારનું એટમોસ્ફિયર એને અસર ન કરવું જોઈએ એટલે કે વાતાવરણની અસર ન થવી જોઈએ દાખલા તરીકે ફટાકડા ઝેરી રસાયણો રાંધણ ગેસ પેટ્રોલ જેવી ચીજવસ્તુઓ સંગ્રહ કરવા જાળવણી અને સુરક્ષા માટે વિશિષ્ટ વખાર અનિવાર્ય છે આના માટે વિશિષ્ટ વખાર કંઈક અલગ પ્રકારની વિશિષ્ટ સેવા ધરાવતી અલાયદી સેવા ધરાવતી વખાર અનિવાર્ય છે પેટ્રોલિયમ પેદાશો માટેની ભૂગટ ભૂતળ ટાંકીઓ ભૂતળ એટલે કે જે જમીન હોય ને જમીનની અંદરની જે ટાંકીઓ એને ભૂતળ ટાંકીઓ કહેવાય ઝેરી રસાયણો માટે ખાસ પ્રકારની ઈંટો તથા તેના ઉદાહરણ છે રસાયણ માટે ખાસ પ્રકારની ઈંટો કે જેની ઉપર તડકાની બહુ અસર ન થાય જેની ઉપર પવનની બહુ વરસાદની બહુ અસર ન થાય તો એ પ્રકારની ઈંટો રાખવી જરૂરી છે એવી રીતે કે જે ફળ દૂધ શાકભાજી જેવા નાશવંત પદાર્થો માટે કોલ્ડ સ્ટોરેજ જેવી વિશિષ્ટ વખારો રાખવામાં આવે છે કોલ્ડ સ્ટોરેજ એટલે કે ઠંડુ એટમોસ્ફિયર હોય ઠંડુ વાતાવરણ હોય એ પ્રકારની વખાર રાખવામાં આવે છે આગળ કે છે આ વખારો ખર્ચાળ છે આ વખાર કેવી છે ખર્ચાળ છે એમાં પૈસા થોડા વધારે ખર્ચવા પડે સુરક્ષાના હેતુસર અનેક નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે સુરક્ષાના હેતુ માટે આમાં ઘણી બધી હે ઓલોનું પાલન કરવું પડે ઘણી બધી સુવિધાનું પાલન કરવું પડે ઘણી બધી બાબતોનું પાલન કરવું પડે એના પછી આગળ કહે છે વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓ તો વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તો એમાં કે છે આપણને સૌથી પહેલાં એનો આપે છે અર્થ એના પછી એના પ્રકારો પહેલાં આપે છે અર્થ તો માલની હેરફેર માટે વાહન વ્યવહારનો ઉપયોગ કરવામાં આવે છે કોઈપણ વસ્તુની નહીં કોઈપણ માલની હેરફેર કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે વાહન વ્યવહારનો શરૂઆતમાં પ્રાણીઓ અને વાહનોનો ઉપયોગ થતો હતો પ્રાણીઓ અને વાહનોનો ઉપયોગ થતો હતો સાથે સાથે જળમાર્ગો પણ શોધાયા અને આધુનિક શોધે વિમાન પણ ઉપયોગમાં શરૂ થઈ ગયું પહેલાંના સમયમાં તો કે પ્રાણીનો ઉપયોગ થતો હતો અથવા વાહનોનો ઉપયોગ થતો હતો પછી ધીમે ધીમે શું થયું હતું કે જળમાર્ગ એટલે કે સ્ટીમ્બરની શોધ થઈ ગઈ અને સ્ટીમ્બરને પણ ઉપયોગમાં લેવામાં આવે છે અને એવી જ રીતે સ્ટીમ્બર અને સાથે સાથે કેને તો કે ભાઈ સાથે સાથે સ્ટીમ્બરની સાથે કોણ વાહનની સાથે સાથે સ્ટીમ્બર અને વિમાનોનો પણ ઉપયોગ આજે જળમાર્ગમાં થઈ રહ્યો છે એના પછી આગળ કે છે એનો અર્થ તો અહીં અર્થ કે છે વાહન વ્યવહાર એ એવી સેવા છે કે જેમાં માણસો અને માલસામાનની એક સ્થળે બીજા સ્થળેથી હેરફેર કરવામાં આવે છે માણસોની અને માલસામાનની એક સ્થળેથી બીજા સ્થળે શું કરવામાં આવશે હેરફેર કરવામાં આવશે બદલી કરવામાં આવશે હવે આવી છે એના પ્રકારો તો પેલું છે માનવબળ દ્વારા સંચાલિત માનવી દ્વારા સંચાલિત માનવીથી ચાલતું એવું તો માનવી અને માલસામાનની હેરફેર માટે માનવબળ સંચાલિત વાહન વ્યવહાર એ હજુ પણ પ્રચલિત અને પર્યાવરણ અને અનુકૂળ છે ઘણી બધી જગ્યાએ પેડલ રિક્ષાના ઉપયોગથી શહેરના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જઈ શકાય છે જો અહીં આપણને ઉદાહરણ આપ્યું દિલ્હીમાં આવી પેડલ રિક્ષા આપણે જોયું હોય એક વ્યક્તિ ચલાવતો હોય અને પાછળ રિક્ષા જેવું હોય એમાં કોઈ વ્યક્તિ બેસી શકે અથવા માલસામાનની હેરફેર થતી હોય દાખલા તરીકે કલકત્તામાં આજે પણ પેડલ રિક્ષાનો ઉપયોગ માનવ હેરફેર માટે થાય છે કલકત્તામાં થાય એવી જ રીતે દિલ્હીમાં થાય હાથ લારી દ્વારા હાથલારી એટલે રેકડી આજે ભારતના લગભગ બધા જ પ્રદેશોમાં માલસામાન નજીકના સ્થળ સુધી પહોંચાડવામાં આવે છે તો હાથ લારી એટલે રેકડી દ્વારા પણ આજે ચીજ વસ્તુ મોકલાવી શકાય છે દાખલા તરીકે તમે ફર્નિચરવાળાને ત્યાં જાઓ અને તમે ટેબલ લો તો એ ફર્નિચરવાળો ટેબલ તમને રિક્ષામાં મોકલશે અથવા તો રેકડીમાં પણ મોકલશે તો આમ રેકડી એને કહેવાય એક પ્રકારની હાથ લારી એના પછી આગળ કે છે પશુ પશુ બળ દ્વારા સંચાલિત તો પશુ બળ દ્વારા સંચાલિત તો એમાં કે છે પશુઓ દ્વારા માનવ અને માલસામાનની હેરફેર ટૂંકા માટે થતી જોવા મળે છે દાખલા તરીકે ઘોડાગાડી બળદગાડું વગેરે ઘોડાગાડીનો બળદગાડાનો ઉપયોગ થતો હોય ઘણી બધી વખત તમે દરિયા કિનારે જાઓ તો ઊંટ હોય ઊંટની ઉપર લોકો બેસ બેસતા હોય તો આ પણ એક પ્રકારનો વ્યક્તિનો વ્યવસાય છે વ્યક્તિનો ધંધો છે કે આપણને દસ મિનિટ પંદર મિનિટ એ બેસાડે બધી જગ્યાએ ચક્કર મરાવે ને એના આપણને પચાસ રૂપિયા આપણી પાસેથી લે તો આને કહેવાય એક પ્રકારનું પશુબળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર એવી જ રીતે ઘોડાગાડી બળદગાડી એના દ્વારા શું થાય તો કે માલસામાનની હેરફેર થાય છે અને એ વેપારમાં સહાયક બને છે એના પછી છે હવાઈ માર્ગ તો હવાઈ માર્ગમાં આપણને સમજાવે છે કે ભાઈ હવાઈ માર્ગે માણસો અને માલસામાનની ખૂબ ઝડપથી હેરફેર લાંબા અંતર માટે શક્ય બને છે લાંબા અંતર માટે શક્ય બને છે એમાં માલસામાને મોકલાવી શકાય અને વ્યક્તિને જવું હોય તો પણ જઈ શકાય ટૂંકા અંતર માટે હવાઈ માર્ગ ઉપયોગ મોંઘો સાબિત થાય છે ટૂંકા અંતરમાં હવાઈ માર્ગ એ કેવો સાબિત થાય મોંઘો એ ચાલે નહીં એ તો લાંબુ અંતર હોય તો જ અનુકૂળ પડે વિમાનને આકાશમાં ચડવા અને ઉતરવા માટે રનવે જરૂરી હોય છે રનવે એ જરૂરી હોય રનવે વગર વિમાન ચડી શકે નહીં જેને આપણે કહીએ ને કે ભાઈ જે જગ્યાએ વિમાન ઉતરતું હોય એને લેન્ડિંગ કરાવવું પડે ઉપાડવું પડે અથવા તો એને ત્યાં ઉતરા ઉતારવું પડે તો આપણે એને કહેવાય એરપોર્ટ તો એરપોર્ટ એ એક પ્રકારનો શું છે તો કે રનવે છે થોડી વાર વિમાન પહેલાં રોડ ઉપર ચાલે અને પછી ત્યાંથી ઉપર ચડે આગળ કે છે ટૂંકા ગાળાના અંતર માટે થોડા માણસો અને માલસામાન માટે જ્યાં રનવે ન બની શકે ત્યાં દુર્ગમ વિસ્તારો માટે હેલિકોપ્ટર સેવા વધુ યોગ્ય રહે છે જ્યાં રોપવે અલા સોરી જ્યાં હેલિકોપ્ટર જે જગ્યાએ વિમાન ઉતરી શકે નહીં એવી સ્પેસ ન હોય એવો રનવે ન હોય તો એ જગ્યાએ શું કરવામાં આવે તો કે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે હેલિકોપ્ટર દ્વારા કોઈ વ્યક્તિને અથવા વસ્તુને મોકલાવી શકાય છે એના પછી આગળ કે છે જમીન માર્ગ તો જમીન માર્ગ એટલે કે માર્ગ તો રેલવે દ્વારા માણસો અને માલસામાનની હેરફેર થાય છે રેલવે દ્વારા માણસોની અથવા તો માલસામાનની હેરફેર થાય છે એન્જિન સામાન્ય રીતે ચાલક બળ તરીકે ડીઝલ પેટ્રોલ સોરી ડીઝલ વિદ્યુતનો ઉપયોગ કરે છે એન્જિન શું કરશે એ ડીઝલનો અથવા વિદ્યુતનો ઉપયોગ કરે છે જેને શું કહેવાય છે એન્જિન એન્જિનની પાછળ બધે શું જોડેલા હોય ડબ્બા ઘણી વખત ટ્રેનના બધા અથવા કેટલાક ડબ્બા પણ ચાલકબળ ધરાવતા હોય છે જેને મલ્ટિપલ યુનિટ ટ્રેન કહેવામાં આવે છે ચાલકબળ ધરાવતા એટલે કે એન્જિન જેવા ડબ્બા હોય જેને કેવી ટ્રેન કહેવાય મલ્ટિપલ યુનિટ રેલવેમાં અત્યારે ચાલકબળ તરીકે કેબલ કેબલ એટલે વાયર ગુરુત્વાકર્ષણ એટલે કે ગુરુત્વાકર્ષણના અમુક જે સ્પેર્સ પાર્ટ્સ હોય એને ગોઠવી દીધા હોય તો ગુરુત્વાકર્ષણ ચુંબક શક્તિ એટલે કે લોહી ચુંબક પણ ઉપયોગ થાય છે ભારતમાં હાલમાં જ કોમ્પેટ નેચરલ ગેસ જેને સીએનજી કહેવાય જો આપણે સીએનજીનું ફૂલ ફોર્મ કદાચ પૂછાય તો આપણને ખબર પડવી જોઈએ કોમ્પ્સ કોમ્પેડ્સ નેચરલ ગેસ સીએનજી ચાલકબળ તરીકે ઉપયોગ કરતાં એન્જિનનો વપરાશ થયો છે આજે ગાડીમાં પણ સીએનજી આપણે ફોર વ્હીલમાં ઘણી બધી જગ્યાએ જોઈએ છીએ એના દ્વારા સીએનજી દ્વારા ગાડી ચાલે છે એમ ટ્રેન પણ સીએનજી દ્વારા ચાલે છે આગળ કે છે શહેરના વિસ્તારોને જોડતી અને શહેરોમાં જ દોડતી ટ્રેન વાહન વ્યવહારની કરોડરજુ પુરવાર થાય છે આજે આજના સરળ સમયમાં વાહન વ્યવહારની કરોડરજુ કરોડરજુ જેમ શરીરમાં કરોડરજુનું મહત્ત્વ છે બધી નસો એકબીજાની સાથે જોડાયેલી છે એમ આજના સમયમાં ધંધાકીય વેપારને માણસોને જોડવાનું કામ કોણ કરે છે ટ્રેન ખાસ કરીને મહારાષ્ટ્રમાં તમે જુઓ તો માણસો કેમાં જાય તો કે ટ્રેનમાં જ જાય કેટલું માણસ ટ્રેનમાં જાય દરરોજને માટે કેટલું માણસ અપડાઉન કરે આપણો તો મગજ જ બંધ થઈ જાય એટલું બધું માણસ ઊભા ઊભા ટ્રેનમાં જતું હોય તો કહેવાનો અર્થ એ છે કે બધા લોકોને જોડવાનું કામ એ કોણ કરે છે તો કે ટ્રેન કરે છે એના પછી રસ્તા માર્ગ રસ્તા માર્ગે એક માર્ગ ઉપરથી બીજા માર્ગ ઉપર જવા માટે મુક્ત હોય છે એક માર્ગથી એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માર્ગ ઉપર જવા માટે મુક્ત હોઈએ છે સ્થળમાં દિશામાં ગતિમાં અને સમયમાં સગવડ મુજબ ફેરફાર થાય છે જે અન્ય વાહન વ્યવહારના પ્રકારોમાં સુલભ નથી સુલભ નથી એટલે કે બીજા વાહન વ્યવહારમાં આવું શક્ય નથી જ્યારે આ બધું વાહન જે રોડ ઉપર છે એ શક્ય છે આગળ કે છે રસ્તા માર્ગે ઘરના દરવાજા સુધી વાહનો દ્વારા સેવા આપવી શક્ય બને છે ઘરના દરવાજા સુધી સેવા આપવી એ શક્ય બને છે દાખલા તરીકે આપણો નાનો ભાઈ કે નાની બેન એ નિશાળમાં ભણતા હોય તો વાહનવાળો એને તેડવા આવે તો આપણા ઘર સુધી આવે જ્યારે ટ્રેનમાં આપણે કંઈ આપણા ઘર સુધી ન આવીએ તો રેલવે સ્ટેશન જવું પડે તો એમ આ બધી સગવડતા એ આમાં પોસિબલ છે એ આમાં શક્ય છે એના પછી આગળ કે છે બસ દ્વારા વધારે વ્યક્તિઓનું વાહન કાર્ય ક્ષમતાપૂર્વક થાય છે ક્ષમતા એટલે એની કેપેસિટી મુજબ થાય છે ટ્રક દ્વારા માલસામાનની હેરફેર ઓછું વજન ધરાવતા અને સામાન્ય રીતે ઓછું અંતર ધરાવતા સ્થળો વચ્ચે થાય છે ટ્રકમાં ઓછું વજન ધરાવતા હોય અને સામાન્ય રીતે ઓછું અંતર ધરાવતા એવા સ્થળો ઉપર થાય છે વાહનોના સતત વધતા વપરાશને કારણે વાયુ પ્રદૂષણ અવાજ પ્રદૂષણ ટ્રાફિક જામ અને પાર્કિંગ જેવા પ્રશ્નો સર્જાય છે જો વાહનોનો સતત વપરાશ વધતો જાય તો વાયુ પ્રદૂષણ એટલે કે હવાનું પ્રદૂષણ અવાજનું પ્રદૂષણ ટ્રાફિક જામ અને પાર્કિંગ જેવા પ્રશ્નો એ થાય છે સ્વાભાવિક છે આથી ઘણા શહેરોમાં બીઆરટીએસ એટલે કે બસ રિપેડ ટ્રાન્ઝિટ સિસ્ટમનો ઉપયોગ થાય છે જે લોકો રાજકોટ ગયા હોય એને બી ની બસ જોઈએ છે આવી બસો માટે ખાસ રસ્તો અનામત રાખવામાં આવે છે અનામત એટલે અલગથી રાખવામાં આવ્યો એને કહેવાય અનામત અને ખૂબ જ ઝડપથી શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી શકાય છે આ રસ્તો અલગ જ હોય એટલા માટે એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી પહોંચી શકાય અને એની ટિકિટ બહુ સામાન્ય હોય દસ રૂપિયામાં તમને એક સ્થળેથી બીજા સ્થળે મોકલી દે અને ટ્રાફિક પણ નડતો નથી એ નડતો શું કામ નથી તો એટલા માટે નથી નડતો કે ન્યા એનો રસ્તો અલગ હોય અનામત હોય એટલા માટે બે બસો વચ્ચેનો સમયગાળો ઓછા રાખેલો હોવાથી સેવા સતત્ય જળવાઈ રહે છે બે બસ એનો સમયગાળો બેની વચ્ચેનો કેવો હોય ઓછો હોય એને કારણે સેવા એ સતતને સતત ચાલતી જ રહે છે એક બસ જાય તો બીજી આવે બીજી જાય તો ત્રીજી આવે હાલ ગુજરાતમાં અમદાવાદ સુરત અને રાજકોટ જેવા શહેરોમાં આ સેવા ઉપલબ્ધ છે અમદાવાદ જો કોઈ ગયા હોય સુરત કોઈ ગયું હોય અથવા તો રાજકોટ ગયા હોય તો સામાન્યતા આ વસ્તુ આપણને જોવા મળે છે એના પછી છે જળમાર્ગ તો જળમાર્ગ કોને કહેવાય તો અહીં કહે છે જળમાર્ગ તો દરિયો સોલાર નહેર નદી વગેરે જળમાર્ગોમાં હોય વહાણ કે અન્ય સાધનોની જળમાર્ગ વાહન વ્યવહાર થાય છે જોઈ શું કે છે કે ભાઈ દરિયો સરોવર નહેર નદી વગેરે જળમાર્ગોમાં હોડી વહાણ કે અન્ય સાધનોથી જળમાર્ગ વાહન વ્યવહાર થાય છે બે નજીકના દરિયા કિનારોના સ્થળો અથવા જ્યાં પાણી અને સપાટ જમીન હોય ત્યાં મોટા પંખાથી ચાલતા હોવરકાફટ હોવરકાફટ એટલે કે પવનચક્કી આ પવનચક્કીનો ઉપયોગ થાય છે મોટા ડેમ બનાવવી નહેર દ્વારા પાણી દૂરના સ્થળો સુધી પહોંચાડવામાં આવે છે પાણી ક્યાં સુધી પહોંચાડવામાં આવશે દૂરના સ્થળ સુધી આવી નહેરનો ઉપયોગ પણ જળમાર્ગ તરીકે થાય છે વિદેશ વેપાર સૌથી વધુ જળમાર્ગ દ્વારા થાય છે વધારે પડતું વિદેશ વેપાર કેમાં થાય જળમાર્ગ દ્વારા વધારે પડતું વિદેશ વેપાર જળમાર્ગ દ્વારા જ થાય છે એના પછી આગળ કે છે જળમાર્ગ થતું વાહન વ્યવહાર બીજા પ્રકારો કરતાં થોડું ધીમું છતાં આધુનિક એન્જિનોના કારણે બહુ જ મોટા જથ્થામાં માલસામાન કાર્યક્ષમ રીતે પહોંચાડાય છે કાર્યક્ષમ એટલે કે બહુ સારામાં સારી ક્ષમતાથી વધારે પડ પડતા પ્રમાણમાં માલસામાન પહોંચાડી શકાય સામાન્ય રીતે હું તમને એમ કહું કે ટાઇટેનિક ટાઇટેનિક પિક્ચર જો કોઈ જોયું હોય તો ખબર હોય ટાઇટેનિકમાં લો બધો માલસામાન મોકલાવી શકાતો હતો એક ખંડમાંથી બીજા ખંડમાં વહન કરવા માટે હવાઈ માર્ગ કરતાં જળમાર્ગ પ્રમાણમાં સસ્તો ખૂબ સમય વધુ માગી લે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ફેરી સર્વિસ ખૂબ જ લાભદાયી બને છે તો દરિયા કિનારાના વિસ્તારોમાં ફેરી સર્વિસ એ લાભદાયી બની શકે એ તો તમને ખબર છે મને ખબર છે દાખલા તરીકે સોમનાથ તમે જાઓ અને ત્યાં તમે ઓલામાં બેસો કેમાં આપણે આમાં બોટમાં તો એના બોટમાં બેહો તો તમને એ દસ રૂપિયા કે વીસ રૂપિયામાં અહીંયા આટો મરાવે તો એ આપણને મજા આવે આનંદ પડે એના પછી પાઇપલાઇન દ્વારા વહન તો અહીં શું કહે છે પાઇપલાઇન દ્વારા વહનમાં પ્રવાહી અથવા ગેસ જેવા પેદાશો માટે પાઇપલાઈનનો ઉપયોગ વધુ કાર્યક્ષમ રીતે રહે છે પ્રવાહી કચરો નિકાલ પાણી પેટ્રોલિયમ કુદરતી ગેસ વગેરે માટે આવી વ્યવસ્થા ઉપયોગી છે જો પ્રવાહી કોઈપણ વસ્તુ મોકલવી હોય કુદરતી ગેસ મોકલવો હોય પેટ્રોલિયમ સુવિધા મોકલવી હોય તો એના માટે પાઇપલાઇન દ્વારા વહન શક્ય છે ઉદાહરણ આપે છે હજીરા એટલે કે ગુજરાતથી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગેસ પરિવહન માટે પાઇપલાઇન નાખવામાં આવેલી છે મેટ્રો સિટીમાં તે બધી જગ્યાએ પાઇપલાઇન તમને જોવા મળે આગળ કે છે ભારતમાં અસમ બિહાર ગુજરાત ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં પાઇપલાઇન દ્વારા ફૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશનું પરિવહન થાય છે પરિવહન થવું એટલે કેની એની હેરફેર થાય છે પેટ્રોલિયમ પેદાશની હેરફેર કેના દ્વારા થાય પાઇપલાઇન દ્વારા ઓકે સમજાય છે આ કેના ન સમજાય તો આપની પાસે મારા નંબર છે ગમે ત્યારે મને ક્વેશ્ચન પૂછી શકો છો અહીં આપણે ચેપ્ટર થાય છે પૂર્ણ ઓકે એના પછી ચેપ્ટર નંબર ત્રણ ધંધાકીય સેવાઓ હવે ધંધા કે સેવાઓ ચેપ્ટર નંબર ત્રણ જો મિત્રો અહીં આપણે સમજવાનું છે સેવાઓ જ હવે સેવાઓ એટલે શું છે તો કે સેવા એટલે એવી વસ્તુ છે કે જે વેપારને વાણિજ્યને ધંધાને અસર કરે છે એ બધી બાબતો જ આપણે અહીં સમજવાની છે હવે ધંધાકીય સેવાના ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે એ આપણે સમજી લઈએ પહેલાં તો તો આ પ્રકરણમાં તમે શું શીખશો એમાં આપણને પહેલું કે છે એ છે બેંક એના પછી બેંકનો અર્થ એના પછી બેંકના કાર્યો એના પછી બેંક ખાતાના પ્રકારો હવે બેંક ખાતાના પ્રકારો સમજો એમાં પહેલું કે છે બચત ખાતું બીજું કે છે ચાલુ ખાતું ત્રીજું કે છે રિકરિંગ ખાતું અને ચોથું કે છે બાંધી મુદતનું ખાતું તો અહીં ચાર પ્રકારના ખાતા વિશેની માહિતી મેળવવાની છે બેંકનો અર્થ બેંકના કાર્યો બેંક વિશેની માહિતી મેળવવાની છે એના પછી બેંકની સેવાઓ તો બેંકની સેવાઓમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તો અહીં કહે છે ડ્રાફ્ટ ઇશ્યુ કરવા એના વિશેની માહિતી બેન્કર્સ ચેક આરટીજીએસ એન ઈ એફ ટી બેંક ઓવરડ્રાફ્ટ ડ્રાફ્ટ કેશ ક્રેડિટ અને લોન આટલી બધી બેન્કની સેવાઓ છે ડ્રાફ્ટ ઇસ્યુ કરવા ડ્રાફ્ટ કોને કહેવાય પહેલાં તો એ સમજવાનું પછી એને ઇસ્યુ કેમ કરવા એ સમજવાનું બેન્કર્સ ચેક એ શું છે એ સમજવાનું છે આરટીજીએસ આ શબ્દ આપણે સાંભળેલો છે પણ આરટીજીએસનો અર્થ શું થાય આપણને ખબર નથી તો એ સમજવાનું એની એફ ટી એ સમજવાનું બેંક ઓવર ડ્રાફ્ટ સમજવાનો કેશ ક્રેડિટ સમજવાની લોન આ બધું આપણે હજી સમજવાનું છે એના પછી ઈ બેન્કિંગ તો ઇન્ટરનેટ બેન્કિંગ એને કહેવાય ઈ બેન્કિંગ એમાં આપણે સમજવાનું છે ઇન્ટરનેટ કોર બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ ઈ બેન્કિંગ એમાં ઇન્ટરનેટ કોર બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ એના પછી બેન્કિંગ સંબંધિત સેવાઓ તો એમાં એટીએમ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ એ સમજવાનું છે ઓકે તો આ પ્રકરણમાં આપણે આટલું સમજવાનું છે એમાં આપણે પ્રકરણની શરૂઆત કરીએ તો પ્રકરણમાં સૌથી પહેલું છે પ્રવર્તમાન સમયમાં વાણિજ્યનું મહત્ત્વ વધતું જાય છે આજના સમયમાં વાણિજ્યનું મહત્ત્વ એ વધતું જાય છે તો એમ શું કહે છે પ્રવર્તમાન સમયમાં વાણિજ્યનું મહત્ત્વ વધતું જાય છે વાણિજ્યમાં વેપારની પ્રવૃત્તિ ઉપરાંત તેને સહાયક સેવાઓમાં બેન્કિંગ સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે જો સહાયક સેવામાંનો સમાવેશ કરવામાં આવે છે બેન્કિંગ એટલે કે બેન્કિંગ સેવાનો પણ સહાયક સેવાઓમાં ઉપયોગ કરવામાં આવે છે બેન્કિંગની સેવા વેપાર ઉપરાંત ઉદ્યોગો ખેતી જેવા અનેક ક્ષેત્રમાં ઉપયોગી બને છે આજના સમયમાં બેન્કિંગની સેવા એ વેપાર ઉપરાંત ઉદ્યોગ ખેતી જેવા અનેક ક્ષેત્રમાં ઉપયોગી છે ખાલી વેપારને નહીં પણ ખેડૂતને કામ આવે છે અને સામાન્ય માણસને પણ બેન્કિંગ સુવિધા કામ આવે છે આજે બધા લોકો બેંકનો ઉપયોગ કંઈકને કંઈક કોઈ પણ રીતે કરે છે હવે બેંકની શરૂઆત કઈ રીતે થઈ બેન્કનો શબ્દ કઈ રીતે બેંકનો શબ્દ ઉપયોગમાં લેવાય છે તો એના વિશેની આપણને માહિતી આપે છે તો અહીં કે છે બેન્કિંગની સેવા આપનાર સંસ્થાને બેંકની ઓળખ ઓળખાય છે બેંકની સેવા આપનાર સંસ્થાને બેંકની ઓળખાય છે વિશ્વની સૌપ્રથમ બેંક ઈસવીસન ચૌદસો સાતમાં જીનિવા ખાતે શરૂ થઈ હતી પહેલી બેંક ક્યારે થઈ ચૌદસોને સાતમાં ક્યાં થઈ જીનિવા જીનિવા નામના શહેરમાં શરૂ થઈ ઇટાલિયન શબ્દ બેન્કો એટલે કે બેન્ચ પરથી બેંક શબ્દની ઉત્પત્તિ થઈ ઇટાલિયન શબ્દ બેન્ચો બેન્ચ પરથી બેન્ચ બેંક શરૂ શબ્દની ઉત્પત્તિ થઈ બેંકની પ્રવૃત્તિમાં પુરાવાઓ પ્રાચીન સમયમાં પણ જોવા મળે છે બેંકની પ્રવૃત્તિના પુરાવા એ પ્રાચીન સમયમાં પણ જોવા મળે છે વર્ષોથી આ શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં થયો હતો જ્યારે ભારતમાં રોમન રાજ્ય હતું રોમન લોકોનું સામ્રાજ્ય હતું એ લોકોનું વર્ચસ્વ હતું ત્યારે શું થયું હતું તો કે આ શબ્દનો ઉદ્ભવ થયો હતો જ્યાં નાણાં ધીરનાર ધીરનાર એટલે કે નાણાં આપનાર ના નામે ઓળખાતા જો અહીં આપણને કહે છે કે વર્ષો પહેલાં આપણને ક્વેશ્ચન પૂછાઈ શકે એક માર્કમાં કે વર્ષો પહેલાં નાણાં ધીરનારને કયા નામથી ઓળખાતા તો એને કહેવાતું માસેલા જ્યાં નાણાં ધીરનાર માસેલાના નામથી ઓળખાતા બંધવાળાની વચ્ચોવચ બંધવાળું એટલે કે વાળું એટલે દર શું કહેવાય રૂમ બંધવાળાની વચ્ચોવચ બેન્ચું નામે ઓળખાતી એક લાંબી બેન્ચ પર પોતાની નાનકડી કામ ચલાવ દુકાનો નાખતા પોતાની નાનકડી કામ ચલાવ દુકાનો નાખતા જેને શું કહેવાતું બેન્ચુ જેના પરથી બેંક અને બેંક શબ્દની ઉત્પત્તિ થઈ જેના પરથી બેંકો અને બેંક શબ્દની શું થઈ ઉત્પત્તિ થઈ ઉત્પત્તિ થઈ એટલે કે શરૂઆત થઈ ઓકે એના પછી છે બેંકનો અર્થ તો બેન્કનો અર્થ એટલે શું સમજો રિઝર્વ બેંકના મતે રિઝર્વ બેંક એટલે હું પહેલાં તો મને ખબર પડવી જોઈએ તો રિઝર્વ બેંક એટલે જો તમે દસ રૂપિયાની કે પચાસ રૂપિયાની કે સો રૂપિયાની કે બે હજાર રૂપિયાની કે પાંચસો રૂપિયાની નોટ જુઓ તો એમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લખ્યું હોય રિઝર્વ બેંક એટલે આખા ભારત દેશની બેંકો માની બેંક એટલે કે દેશમાં જે બેંકો છે એ બેંકના પપ્પા એના ડેડી એના ફાધર બધી બેંકોની ઉપર નિયંત્રણ રાખવાનું કામ બધી બેંકોની ઉપર કાબુ રાખવાનું કામ બધી બેંકોનો દેખરેખ વહીવટ દેખરેખ કરવાનું કામ બધી બેંકો ઉપર નિયંત્રણ કાબુ દેખરેખ રાખવાનું કામ એક બેંક કરે એ રિઝર્વ બેન્ક છે એ સિવાય ભારતની ચલણી નોટો બહાર પાડે એટલે કે આપણા પૈસા બહાર પાડવાનું કામ કરે એ સિવાય વ્યાજદર કેટલું રાખવું એ બધું નક્કી કરે ભારતમાં કઈ રીતે બેન્કિંગ સિસ્ટમ ચલાવી એ બધું નક્કી કરે આમ બધું કામ એ કોણ કરે તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે તો રિઝર્વ બેન્કના મતે માંગવામાં આવેલ એટલે તરત જ કે નિર્ધારિત મુદતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે જો અહીં શું કહે છે માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદતના અંતે નિર્ધારિત એટલે નક્કી કરેલી મુદતને અંતે પરત કરવાની શરત ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે બચતો એકત્રિત એકત્રિત કરવી એટલે કે બચતો ભેગી કરવી એને એવી સંસ્થાને શું કહે છે બેંક કહે છે બીજી વ્યાખ્યા આપી આપણને સરળ બેન્કિંગ સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખાય છે બેન્કિંગની તમામ પ્રકારની સેવા આપવી ચેક ઇસ્યુ કરવા અને પૈસા લેવા અને લોન આપવીને એટીએમ કાર્ડ આપવા અને ક્રેડિટ કાર્ડ આપવા અને આવું બધું જે કામ કરતી હોય ને એવી જે સંસ્થા હોય એને કહેવાય બેંક તો આમ અહીં આપણને બેંકનો અર્થ એમાં કહે છે રિઝર્વ બેંકના મતે માગવામાં આવે એટલે તરત જ માગવામાં આવે એટલે કે આપણે જ્યારે માગેલું હોય ત્યારે માગીએ ત્યારે તરત જ કે નિર્ધારિત મુદતના અંતે અથવા તો નક્કી કરેલી મુદતને અંતે પરત કરવાની શરત ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેન્ક કહે છે અથવા તો બેન્કની બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે બેન્કિંગની સેવા આપતી સંસ્થા એને શું કહેવાય છે બેંક ઓકે તો અહીં આપણને આ સમજાવે છે બેંકનો અર્થ તો આ જે લેક્ચર આપણે અહીં સુધી રાખશું એના પછી આપણે સમજવાનું છે બેંકના કાર્યો એ આપણા માટે છે કેવા આઈ એમ પી ઓકે ન સમજાતું હોય તો પૂછજો મારો ફોન નંબર છે એમાં મને ફોન કરી શકો છો ઓકે થેન્ક યુ